રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની યોગ્ય અમલવારી ન થતી હોવાના મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારને આકરા સવાલ કર્યા છે. હાઈકોર્ટે સરકારને પૂછ્યું છે કે રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની અમલવારી કઈ રીતે થઈ રહી છે, અમલવારી અંગે ખુલાસો કરો. હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે આ સાથે જ કેટલી નગરપાલિકાઓ પાસે ફાયર ફાઇટિંગ માટેની ક્વોલિફાઈડ સ્ટાફ છે તે સવાલ પણ કરાયો છે. તો ફાયર ફાઇટિંગ માટે રખાયેલા સ્ટાફની પાસે શું પૂરતી ટ્રેનિંગ છે. 8 મહાનગરપાલિકાને ફાયર સેફ્ટી એક્ટની અમલવારીમાંથી બાકાત રાખવા મુદ્દે પણ કોર્ટે સવાલ ઉઠાવ્યા છે. એડવોકેટ જનરલનું હાઈકોર્ટમાં આ મામલે મોટું નિવેદન પણ સામે આવ્યું. 8 મહાનગરપાલિકા વિસ્તારોને ફાયર સેફ્ટી એક્ટની અમલવારીમાં જોડાવા બાબતે સરકાર પગલાં લઈ રહી છે. ટૂંક સમયમાં અંગે સરકાર યોગ્ય જાહેરાત પણ કરશે. શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલા એક વ્યક્તિના પરિવારજનોએ પણ હાઈકોર્ટમાં અરજી કરી છે. મૃતકના પરિવારજનોને પણ કોર્ટ સાંભળે તેવી રજૂઆત કરાઈ છે.